હલો એન્ડ વેલકમ ટુ એટીવર્સ ટ્યુશન ક્લાસીસ. હું સચિન પરમાર આવી ગયો છું એક નવા જ વિડીયો સાથે. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો છે. અગાઉના વિડીયોમાં આપણે ઉદાહરણ 1 કે જેમાં આપણે મધ્યક શોધવાનો હતો આ પ્રકારનો એક ઉદાહરણ ગણ્યું છે, અને એની પહેલાંના જે વિડીયો છે એમાં આપણે એક ઉદાહરણ થકી મધ્યક, મધ્યસ્થ અને બહુલક કેવી રીતે શોધવાના એ પણ જોયું છે. આપણે માહિતીને કુલ 3 પ્રકારમાં વહેંચી છે. ત્રણેય પ્રકારમાંથી જે તે પ્રકાર આપેલો હોય તો ત્યારે આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક કઈ રીતે શોધવો એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે આપણો એ અભ્યાસ આગળ વધારીશું અને સૌથી પહેલા ઉદાહરણ 2 ની ગણતરી કરીશું. ઉદાહરણ 2 માં આપણને એક માહિતી આપેલી છે અને આ માહિતી પરથી આપણે તે માહિતીનો મધ્યક શોધવાનો છે, અને આ મધ્યક આપણે ત્રણેય રીતે શોધવાનો છે. ધોરણ 10 ની અંદર જે ત્રીજા પ્રકારની માહિતી છે આ માહિતીનો મધ્યક શોધવા માટે કુલ 3 રીતો છે. આ ત્રણેય રીતે આપણે ઉદાહરણ 2 નો મધ્યક શોધવાનો છે. આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી અમારા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે ઉદાહરણ 2 થી શરૂઆત કરીએ. તો તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે આ ઉદાહરણની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે અને આ કોષ્ટકમાં શું માહિતી આપેલી છે. તો કોષ્ટકની અંદર ભારત દેશમાં કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રી શિક્ષકોની ટકાવારી આપેલી છે. ખ્યાલ આવ્યો? કોષ્ટકની અંદર શાની માહિતી આપેલી છે? તો ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળામાં સ્ત્રી શિક્ષકોનું કેટલું પ્રમાણ છે તે ટકામાં દર્શાવેલું છે, અને આ માહિતી આપણને આપેલી છે. કેવી માહિતી આપેલી છે? તો તેમાં આપણને એક ટકામાં પ્રમાણ આપેલું છે અને રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે. જેમ કે એવા કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા રાજ્યો કે જેમાં સ્ત્રી શિક્ષકોનું પ્રમાણ 15-25% હોય એવા કુલ 6 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એવા પ્રદેશો કે જેમાં સ્ત્રી શિક્ષકોનું પ્રમાણ 25-35% હોય એવા કુલ 11 પ્રદેશો છે. ત્યારબાદ 35-45% હોય એવા કુલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા તો રાજ્યો છે. 45-55% હોય એવા કુલ 4 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આ પ્રકારે આપણને માહિતી આપેલી છે. ખ્યાલ આવ્યો? અને આ માહિતીનો ઉપયોગ કરી અને આપણે માહિતીનો મધ્યક શોધવાનો છે. પરંતુ અહીંયા આપણે આ માહિતીનો મધ્યક ત્રણેય રીતે શોધવાનો છે. હવે મધ્યક શોધતા પહેલાં સૌથી પહેલાં શું કરવાનું? આપણને દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? તો દાખલાની શરૂઆત આપણે આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનો પ્રકાર ઓળખવાનો. સૌથી પહેલાં શું કરવાનું? માહિતીનો પ્રકાર ઓળખવાનો. તો તમે જોઈ શકો છો કોષ્ટક પરથી જ જોઈ શકાય કે આપણને જે માહિતી આપેલી છે એ ત્રીજા પ્રકારની માહિતી છે, અને મેં તમને પહેલાં 2 વિડીયોમાં જ જણાવ્યું છે કે ત્રીજા પ્રકારની જે માહિતી છે એનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધતા આપણે ધોરણ 10માં શીખવાનું છે. હવે એક વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે ત્રીજા પ્રકારની માહિતી હોય તો મધ્યક શોધવાની કુલ 3 રીતો છે. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત. તો આ ઉદાહરણ 2 ની અંદર જે માહિતી આપેલી છે એ માહિતીનો આપણે આ ત્રણેય રીતે મધ્યક શોધવાનો છે. તો જવાબ લખવાની શરૂઆત કરીએ તો આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનો આ 3માંથી કોઈ પણ રીતે મધ્યક શોધવાનો હોય તો સૌથી પહેલાં આપણને જે કોષ્ટક આપેલું છે, એટલે કે જે માહિતીનું કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકને સૌથી પહેલાં એમાં આપેલી માહિતીને આપણે ઊભી લખી દેવું પડે. શું કરવાનું? તો આપણને જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકને આપણે સૌથી પહેલાં ઊભું લખવાનું, ત્યારબાદ બાકીની ગણતરીઓ કરવાની થાય. તો સૌથી પહેલાં કોષ્ટકને ઊભું દર્શાવીએ. તો અહીંયા આપણે શું કર્યું? તો આપણને કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એ કોષ્ટકને આપણે અહીંયા આ રીતે ઊભું દર્શાવ્યું. શું કરવાનું? તો જ્યારે પણ 3માંથી કોઈ પણ રીતે આપણે માહિતીનો મધ્યક શોધવાનો હોય તો સૌથી પહેલાં કોષ્ટકને ઊભું દર્શાવવાનું. તો આપણે દર્શાવ્યું. હવે આપણે ત્રણેય રીતે મધ્યક શોધવાનો છે, તેમાં સૌથી પહેલી રીત છે પ્રત્યક્ષ રીત. તો સૌથી પહેલાં આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનો મધ્યક આપણે પ્રત્યક્ષ રીતે શોધીએ. હવે માહિતીનો મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીત, તો પ્રત્યક્ષ રીતે માહિતીનો મધ્યક શોધવા માટેનું સૂત્ર છે, માહિતીના મધ્યકને આપણે એક્સ બાર વડે દર્શાવીએ છીએ. તો એક્સ બાર બરાબર સિગ્મા
एफ आई एक्स आई भाग्या सिग्मा एफ आई खेलायो શું છે સૂત્ર તો x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મધ્યક શોધવાનો આ સૂત્ર કોના માટેનું છે તો પ્રત્યક્ષ રીત માટેનું અને આ સૂત્ર છે આ સૂત્રની મદદથી આપણે મધ્યક શોધીએ તો આપણે શોધેલો મધ્યક પ્રત્યક્ષ રીતે શોધેવું કહેવાય ખ્યાલ તો આપણે આ આ સૂત્રની મદદથી મધ્યક શોધવાનો છે સૂત્રની અંદર સાની સાની જરૂર છે તો સિગ્મા fi xi એટલે કે fi xi શોધવાના અને એનો સરવાળો કરવાનો એની જરૂર છે બીજી વસ્તુ સિગ્મા fi એટલે કે fi નો સરવાળો તો આટલી વસ્તુઓની જરૂર છે હવે આપણને જે માહિતી આપેલી છે એમાં અહીંયા વર્ગો આપેલા છે અને આ શું છે તો રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે હવે આ જે સંખ્યા છે એને આપણે આવૃત્તિ fi કહીએ છીએ ખ્યાલ અહીંયા શું છે કે 15-25% હોય એવા કેટલા રાજ્યો છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો તો એવા 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા રાજ્યો છે કે જેમાં સ્ત્રી શિક્ષકોનું પ્રમાણ કેટલું છે 15-25% હોય તો આ જે સંખ્યા છે એને આપણે આવૃત્તિ કહેતા હોઈએ છીએ તો આપણે સાની સાની જરૂર છે fi xi એનો સરવાળો અને fi નો સરવાળો એટલે કે સિગ્મા fi તો આ બધી કિંમતો શું છે fi છે આવૃત્તિઓ છે આનો સરવાળો કરીએ તો એને કહેવાય સિગ્મા fi તો આ બધી કિંમતોનો સરવાળો કરીશું એનો જે જવાબ આવે એટલે આપણો સિગ્મા fi તો આપણે બે કિંમતોની જરૂર છે એમાંથી એક કિંમત તો અહીંયાથી જ મળી જશે તો ચાલો સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરીએ તો સરવાળો કરીએ તો 6, 6 ને 11, 17, 17 ને 7, 24, 24 ને 4, 28, 28 ને 4, 32, 32 ને 2, 34, 34 ને 1, 35 તો અહીંયા આપણને આવૃત્તિનો સરવાળો કેટલો મળે છે 35 મળે છે ખ્યાલ આવે તો આ કિંમત આપણે સૂત્રની અંદર મૂકવાની થાય ત્યારબાદ બીજી કિંમત આપણે શોધવાની છે fi xi હવે આ xi શું છે તો xi એટલે અવલોકનો ખ્યાલ આવે xi એ શું છે અવલોકનો છે xi શોધવાના કઈ રીતે બીજા પ્રકારની તમને જો માહિતી આપેલી હોય તો બીજા પ્રકારની માહિતીમાં ડાયરેક્ટ તમને xi ની કિંમત આપેલી હોય છે પરંતુ આપણને આપવામાં આવેલી માહિતી કેવી છે ત્રીજા પ્રકારની છે વર્ગીકૃત માહિતી છે તો વર્ગીકૃત માહિતીમાં ડાયરેક્ટલી તમને xi એટલે કે અવલોકનોની સંખ્યા તમને અવલોકનો તમને ડાયરેક્ટલી મળશે નહીં તો આ અવલોકનો શોધવાના કઈ રીતે તો આપણે આપણને જે માહિતી આપેલી છે એની ઊભી દોરી એના સિવાય ત્રીજું એક ખાનું આપણે અહીંયા બનાવવાનું થાય xi xi એટલે શું તો xi શોધવા માટે તમારે શું કરવાનું તો આ બંને કિંમતોનો સરવાળો કરવાનો જે વર્ગ આપ્યો છે એ વર્ગની પહેલી બે કિંમતોનો સરવાળો કરવાનો અને એનો બે વડે ભાગાકાર કરીને જે જવાબ આવે એને xi કહેવાય ખ્યાલ આવ્યો xi શોધવાના કઈ રીતે તો વર્ગના જે બે કિંમતો છે એ બંનેનો સરવાળો કરવાનો એને બે વડે ભાગાકાર કરવાનો તો સૌથી પહેલા અહીંયા આ કિંમત માટે શોધીએ તો 15 અને 25 તો સૌથી પહેલા સરવાળો કરવાનો એટલે 15 વત્તા 25 તો બંનેનો સરવાળો 5 ને 5, 10 ને 0, 1, 1 ને 1, 2 ને 2, 4 તો જવાબ કેટલો આવે છે 40 આવે છે આ 40 નો 2 વડે ભાગાકાર કરવાનો તો 40 નો 2 વડે ભાગાકાર કરો તો 20 દુ 40 એટલે આપણો પહેલી માહિતી આ પહેલો વર્ગ છે તો એના માટે xi ની કિંમત કેટલી મળે છે xi ની કિંમત 20 મળે છે તો એવી જ રીતે બીજા વર્ગ માટે મધ્ય કિંમત અને આ જે xi છે એને મધ્ય કિંમત પણ કહેવામાં આવે છે આ શું છે મધ્ય કિંમત છે કોની મધ્ય કિંમત તો અહીંયા જે આપણને આ વર્ગ આપે છે એની મધ્ય કિંમત છે એવી રીતે બીજા વર્ગની મધ્ય કિંમત શોધી એમાં પણ શું કરવાનું આ બંને કિંમતોનો સરવાળો કરવાનો કેટલા છે 25 અને 35 તો અહીંયા કરીએ 25 વત્તા 35 તો 5 ને 5, 10 ને 0, 1, 2 ને 1, 3 ને 3, 6 તો જવાબ આવ્યો આપણો 60 આ જે કિંમત મળે એને 2 વડે ભાગાકાર કરવાનો તો 30 દુ થશે 60 તો અહીંયા આપણો જવાબ આવશે 30 તો બીજા વર્ગ માટેની મધ્ય કિંમત કેટલી છે 30 છે એવી જ રીતે 35 અને 45 નો સરવાળો કરીએ તો 35 વત્તા 45 તો 5 ને 5, 10 ને 0, 1, 3 ને 4, 8 તો જવાબ આવ્યો આપણો 80 80 ને 2 વડે ભાગીએ તો 40 દુ 80 થશે એટલે અહીંયા જવાબ આવશે 40 હવે આગળની ગણતરીઓ તમે ના કરો તો પણ ડાયરેક્ટ તમે સીધો જવાબ લખી શકશો કઈ રીતે તો જો અહીંયા કેટલા છે 20 એમાં 10 ઉમેરો 30 પછી 40 તો અહીંયા કેટલા આવશે હવે આવશે 50 પછી આવશે 60 70 અને
80 તો આ રીતે તમે ડાયરેક્ટ પણ જવાબ લખી શકો પણ એના માટે તમારે કરવું પડે શું તો પહેલી બે ત્રણ કિંમતો શોધવી પડે બે ત્રણ કિંમતો શોધો પછી તમને ખ્યાલ આવી જાય કે કેટલો તફાવત છે અહીંયા જો 20 પછી 30 છે અને 30 પછી 40 તો 40 પછી 50 થઈ ખ્યાલ ઘણી વખત 5 5 નો તફાવત પણ હોય પહેલા 20 હોય તો એના પછી 25 હોય પછી 30 હોય તો એના પછી 35 આવે તો આ રીતની કિંમતો પણ આવી શકે પણ તમારે શું કરવું પડે પહેલા બે ત્રણ કિંમતોનો જવાબ તો તમારે શોધવો પડે તો આ રીતે શું શોધે આપણે xi શોધ્યા પરંતુ અહીંયા આપણે જરૂર સાની છે તો સિગ્મા fi xi fi xi નો સરવાળો આપણે શોધવાનો છે તો આપણને fi પણ મળી ગયા xi ની કિંમતો પણ મળી આ બધી કિંમતો સાની છે તો આ બધી કિંમતો fi ની છે આ બાજુની કિંમતો સાની છે તો આ કિંમતો xi ની છે હવે ચોથું ખાનું આપણે fi xi નું બનાવવાનું થાય ખ્યાલ આવ્યો ચોથું ખાનું શાનું બનાવવાનું છે fi xi એ કઈ રીતે તો જો હવે fi xi કઈ રીતે શોધવાના તો આ કિંમતો xi ની છે આ કિંમતો fi ની બંનેનો ગુણાકાર કરો ને જે જવાબ આવે અને fi xi કહેવાય તો અહીંયા જો અહીંયા fi ની કિંમત કેટલી છે 6 અને અહીંયા xi ની કિંમત છે 20 તો આ બંનેનો ગુણાકાર કરીને જવાબ લખી અને fi xi કહેવાય તો 6 ગુણ્યા 20 એટલે 6 દુ થશે 12 અને આ 0 તો જવાબ થશે આપણો 120 એવી જ રીતે 30 ગુણ્યા 11 કરવાના તો 11 તરી 33 થશે અને એક 0 તો જવાબ થશે આપણો 330 7 ગુણ્યા 40 તો 7 4 28 અને આ 0 તો જવાબ થશે 280 4 ગુણ્યા 50 તો 5 6 20 અને એક 0 તો જવાબ થશે 200 4 6 24 એટલે 240 7 2 14 એટલે 140 આ 80 ગુણ્યા 1 તો જવાબ આવશે આપણો 80 તો આ રીતે આપણને fi xi ની કિંમતો મળે fi xi ની કિંમતો શોધવા માટે શું કરવાનું તો આ fi અને આ xi આ બંનેનો ગુણાકાર કરી અને આપણે જવાબ લખવાનો થાય ચાલો હવે આ fi xi ની કિંમતો શોધ્યા બાદ શું કરવાનું તો આપણે શાની જરૂર છે સિગ્મા fi xi એટલે કે fi અને xi ના ગુણાકાર અને એનો સરવાળો કરવાનો છે તો આપણે fi xi તો શોધ્યા હવે શું કરવાનું તો આ બધી કિંમતોનો સરવાળો આ શાનું ખાનું છે તો અહીંયા આ બધી કિંમતો છે એ fi xi છે શું કરવાનું છે આપણે આ બધી કિંમતોનો સરવાળો કરવાનો તો અહીંયા fi xi છે તો આનો સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા fi xi આ બધી કિંમતોનો આપણે સરવાળો કરવાનો છે હવે તમે જ્યારે આ બધી કિંમતોનો સરવાળો કરશો તો આ સરવાળાનો જવાબ 1390 મળે છે ખ્યાલ આવ્યો શું કરવાનું તો fi xi શોધ્યા અને આ બધી કિંમતોનો સરવાળો કરવાનો સરવાળો કરતા જવાબ આપણે સિગ્મા fi xi બરાબર 1390 એટલે કે 1390 મળે છે હવે આપણે શું કરવાનું છે પ્રત્યક્ષ રીતે આપેલી માહિતીનો પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધવાનો છે એના માટેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની બે કિંમતોની જરૂર હતી આપણે સિગ્મા fi xi અને સિગ્મા fi બંને કિંમતો આપણે અહીંયા શોધી હવે આ બે કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું અને આપણને આપેલી માહિતીનો મધ્યક મળશે તો હવે આપણે આ બંને કિંમતો સિગ્મા fi બરાબર 35 અને સિગ્મા fi xi બરાબર 1390 આ બંને કિંમતો સૂત્રની અંદર મૂકીએ તો x બાર બરાબર સિગ્મા fi xi ની કિંમત છે 1390 તો અહીંયા લખીશું 1390 ભાગ્યા સિગ્મા fi સિગ્મા fi ની કિંમત કેટલી છે તો સિગ્મા fi ની કિંમત છે 35 તો અહીંયા લખીશું 35 હવે શું કરવાનું તો આ બંનેનો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી અથવા તો ભાગાકાર કરીને એનું સાદું રૂપ આપવાનું થાય અહીંયા 1390 છે તો 139 ગુણ્યા 10 આ શૂન્ય છે અને 10 ના સ્વરૂપમાં લખી શકાય ગુણાકારના હવે અહીંયા 35 તો 7 ગુણ્યા 5 તો 7 પંચા 35 થશે હવે આ 10 એટલે તો 5 દુ 10 તો 5 5 જતા રહેશે વધુ શું તો અહીંયા વધે 139 ગુણ્યા 2 અને નીચે વધ્યા 7 હવે અહીંયા કોઈ છેદ ઉડશે નહીં તો 139 ગુણ્યા 2 કરીને જે જવાબ આવે એની ઉપર લખીએ અને નીચે લખીશું 7 તો 139 ગુણ્યા 2 કરીએ તો 9 દુ 18 નો 8 વધી થશે 1 અહીંયા 3 દુ 6 ને 1 7 અને 2 એકા 2 તો આપણો જવાબ આવે 201
78 ભાગ્યા 7 હવે શું કરવાનું તો અહીં આપણે 278 ભાગ્યા 7 કરી અને જે જવાબ આવશે એ આપણો મધ્યક થશે ખ્યાલ આવ્યો હવે તો 278 ભાગ્યા 7 કરીએ તો 7 નો ગણ્યો તો 7 એકા 7 7 2 14 7 તારી 21 7 4 28 વધી જાય છે તો લખીએ 7 તારી 21 27 માંથી 21 જશે એટલે જવાબ આવશે 6 અહીંયા આજે 8 છે અને નીચે ઉતારે તો 68 થયા એવી જ રીતે 7 9 63 હવે 68 માંથી 63 જશે તો જવાબ આવશે અહીંયા 5 હવે ભાગ આગળ નથી ચાલતો તો અહીંયા પોઈન્ટ મૂકી અને અહીંયા 0 લખીએ 70 49 થશે 50 માંથી 49 બાદ કરીશું તો જવાબ આવશે આપણો 1 હવે ફરી અહીંયા 1 શૂન્ય મૂકે તો અહીંયા 7 એકા 7 10 માંથી 7 જશે તો 3 ફરી શૂન્ય મૂકીશું તો એમ કરતા કરતા આપણો જે આ ભાગાકાર છે એ ચાલતો જ જશે પરંતુ આપણે જવાબ કેટલા સુધી તો પોઈન્ટ પછી બે અંકો સુધીનો જવાબ લખવાનો તો આપણો જવાબ કેટલો મળે છે તો જવાબ મળે છે 39.71 તો આપણને આપવામાં આવેલી માહિતીનો મધ્યક મધ્યક એટલે આપણે એને દર્શાવીએ છીએ x બાર તો x બાર બરાબર 39.71 આપણને મળે છે ચાલ આવ્યો તો આપણે પ્રત્યક્ષ રીતની મદદથી ઉદાહરણ 2 માં આપેલી માહિતીનો મધ્યક શોધ્યો પ્રત્યક્ષ રીતની મદદથી માહિતીનો મધ્યક શોધવા માટે આપણને અથવા તો ત્રણેય રીતોથી મધ્ય ત્રણમાંથી કોઈ પણ રીતે આપણે મધ્યક શોધવાનો હોય તો શું કરવાનું તો આપણને આપવામાં આવેલી માહિતીને સૌથી પહેલાં ઊભી દર્શાવવાની થાય એમાંથી પ્રત્યક્ષ રીતે શોધવાનું હોય તો આપણને ત્રીજું ખાનું XI નું એટલે કે મધ્ય કિંમતનું બનાવવાનું થાય મધ્ય કિંમત કઈ રીતે શોધવાની તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગવાના તો એ રીતે આ બધી કિંમતો શોધવાની ચોથું ખાનું આપણે FI XI નું બનાવવાનું થાય આ કેમ બનાવવાના તો આપણે આ કિંમત અહીંયા શોધવાની છે એટલા માટે તો આ રીતે તમે પ્રત્યક્ષ રીત અથવા એને સીધી રીત પણ કહેવામાં આવે છે ડાયરેક્ટ મેથડ તો આ રીતે આપણે ઉદાહરણ 2 માં આપેલી માહિતીનો મધ્યક શોધ્યો તો ચાલો હવે આપણે ઉદાહરણ 2 માં આપેલી માહિતીનો જ એટલે કે ઉદાહરણ 2 નો જ બીજા નંબરની રીત મધ્યક શોધવાની બીજા નંબરની રીત એટલે કે ધારેલા મધ્યકની રીતથી આપણે મધ્યક શોધીએ હવે સૌથી પહેલાં જોઈએ કે ધારેલા રીતની મધ્યકથી મધ્યકની રીતે આપણે મધ્યક શોધવાનો હોય તો કઈ રીતે કયું સૂત્ર વાપરવાનું થાય તો મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI ખ્યાલ તો ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધવા માટેનું સૂત્ર એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI ખ્યાલ આ સૂત્રની મદદથી તમે મધ્યક શોધો તો એને ધારેલ મધ્યકની રીત કહેવાય આ રીતે મધ્યક શોધવું હોય તો આપણે તમે સૂત્રમાં જોઈ શકો છો સાની સાની જરૂર પડે એની જરૂર પડે એ એટલે શું તો એ એટલે ધારેલો મધ્યક એ એટલે શું ધારેલો મધ્યક એટલે જ આ રીતની ધારેલા મધ્યકની રીત કહેવામાં આવે છે તો આપણે સૌથી પહેલાં એની જરૂર પડે હવે એની કિંમત કઈ રીતે શોધવાની તો એ એટલે શું તો એ એટલે ધારેલો મધ્યક એનો મતલબ શું કે આપણે મધ્યક ધારવાનો થશે ક્યાંથી ધારવાનો તો આપણે મધ્યક હંમેશા XI માંથી ધારવાનો થાય ખ્યાલ મધ્યક ધારવાનો ક્યાંથી ધારવાનો તો આ XI ની જે કિંમતો છે એમાંથી મધ્યક ધારવાનો કઈ કિંમત ધારવાની તો સામાન્ય રીતે અહીંયા જે XI ની કિંમતો છે એમાં સૌથી વચ્ચોવચની જે કિંમત હોય એને મધ્યક તરીકે ધારવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ 3 અને નીચે 3 તો વચ્ચે કઈ કિંમત છે આ 50 એ વચ્ચોવચની કિંમત છે તો એના બરાબર એ ધારી લેવાની એ એટલે શું તો ધારેલો મધ્યક તો એ બરાબર કઈ કિંમત ધારવાની XI માંથી કિંમત ધારવાની પણ કઈ સામાન્ય રીતે જે વચ્ચોવચ આવતી હોય એ કિંમત ધારીએ ખ્યાલ એવું જરૂરી નથી કે અહીંયા વચ્ચોવચ આવતી હોય એ જ કિંમત ધારે તમે એ બરાબર 20 પણ લઈ શકો 30 પણ લેવાય 80 લેવા હોય તો પણ લેવાય આમાંથી કોઈ પણ કિંમત તમે લઈ શકો ઇવન આના સિવાયની કોઈ પણ કિંમત તમે ધારેલા મધ્યક તરીકે લઈ શકો ખ્યાલ એવું પણ જરૂરી નથી XI માંથી જ કિંમત લેવી એના સિવાયની પણ આમાં 100 અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર 100 સંખ્યા આપેલી નથી તો તમે એ બરાબર 100 પણ લઈ શકો પરંતુ એવું બધું કરવાથી થશે શું તો આપણી ગણતરી સહેલી થવાના બદલે
અઘરી થઈ જશે આપણો દાખલો સહેલો બનાવવા માટે ધારેલા મધ્યકની રીતનો ફાયદો શું છે તો સીધી રીતથી અથવા તો પ્રત્યક્ષ રીતથી આપણે જે મધ્યક શોધે છે એમાં ગણતરીઓમાં લાંબી ગણતરીઓ થાય છે એટલા માટે આ બીજા નંબરની જે રીત છે એમાં થોડી સરળ ગણતરી થાય એટલા માટે બીજી રીતની શોધ થઈ છે ખ્યાલ તો આપણે મધ્યક ધારવાનો એને એ કહીએ છે તો એ બરાબર કઈ કિંમત ધારવાની વચ્ચોવચ્ચ હોય તો અહીંયા કઈ છે 50 તો એ બરાબર 50 લઈશું તો અહીંયા આપણે એ ની કિંમત મળી ગઈ તો આના બરાબર થશે એ બરાબર કેટલા લખવાના 50 વત્તા હવે બે કિંમતો રહી સિગ્મા fi di એટલે fi di નો સરવાળો હવે આ di એટલે શું ખ્યાલ આવ્યો હવે સાની કિંમત રહી આપણે di ની કિંમત શોધવાની રહી હવે તો આપણે મેં આગળ પણ કહ્યું એમ કે જ્યારે ત્રીજા પ્રકારની માહિતી આપેલી હોય અને એ માહિતીનો મધ્યક ત્રણમાંથી કોઈ પણ રીતે શોધવાનો તો સૌથી પહેલા આપણને જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને ઉદ્ભૂત દર્શાવવાનું ત્યારબાદ કોઈ પણ એ ત્રણમાંથી કોઈ પણ રીતે મધ્યક શોધવાનો હોય તો ત્રીજા નંબરનું ખાનું આપણે મધ્યક કિંમતનું એટલે કે xi નું શોધવાનું આ xi કઈ રીતે શોધવાના એ પણ આપણે આગળ જોયું હવે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનો હોય તો ચોથા નંબરનું ખાનું ત્યાં આવશે di ની કિંમત શોધવાની થશે શું કરવાનું ચોથા નંબરના ખાનામાં di ની કિંમત શોધવાની એ કઈ રીતે શોધવાની તો di બરાબર xi - a આ સૂત્રનો ઉપયોગ કરવાનો di ની કિંમત શોધવા માટે શું કરવાનું તો di બરાબર xi - a થશે di બરાબર શોધવાના કઈ રીતે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો xi - a તો લખીએ અહીંયા di બરાબર શું છે xi - a a ની કિંમત કેટલી છે તો a ની કિંમત છે 50 તો માઈનસ 50 થશે અહીંયા આ કિંમત કઈ રીતે શોધવાની તો આના માટે xi બરાબર કેટલા છે તો xi બરાબર છે 20 તો અહીંયા xi બરાબર કેટલા લખીશું 20 લખીશું તો 20 માઈનસ 50 હવે તમે અહીંયા જોઈ શકો છો કે 20 ની નિશાની પ્લસ ની છે 50 ની નિશાની માઈનસ બે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની તો અહીંયા છે 50 અને 20 તો 50 માંથી 20 જશે તો જવાબ આવશે આપણો 30 નિશાની મોટી સંખ્યા 50 તો એની આગળ માઈનસ ની નિશાની તો આપણો જવાબ આવે માઈનસ 30 તો અહીંયા પહેલો di ની કિંમત કેટલી મળે છે માઈનસ 30 મળે છે બીજા નંબરની di ની કિંમત શોધીએ તો એના માટે પણ સૂત્ર તો આનું આ જ રહેશે શું કરવાનું તો xi - a એની જગ્યાએ લખવાના 50 પણ અહીંયા xi ની કિંમત કેટલી છે 30 મળે છે તો અહીંયા લખીએ 30 માઈનસ 50 અલગ અલગ નિશાની બાદબાકી 50 માંથી 30 જશે તો જવાબ આવશે આપણો 20 નિશાની મોટાની મોટી સંખ્યા 50 છે એની નિશાની માઈનસ તો જવાબ આવે આપણો માઈનસ 20 તો અહીંયા જવાબ આવશે આપણો માઈનસ 20 ચલો તેવી જ રીતે ત્રીજા નંબરની કિંમત શોધવા શું કરવાનું તો 40 xi બરાબર કેટલા છે 40 એમાંથી 50 બાદ કરવાના તો 40 માઈનસ 50 કરશો તો જવાબ આવશે માઈનસ 10 અહીંયા શું કરવાનું xi - a xi બરાબર અહીંયા કેટલા છે 50 તો 50 - 50 તો જવાબ આવશે આપણો 0 જવાબ મળે છે તો અહીંયા જવાબ કેટલો આવશે 0 મળે છે તો જ્યારે પણ di ની કિંમતો અહીંયા આપણે જે ધારેલું મધ્યક જે જગ્યાએ લખ્યું હોય એની સામેની di ની કિંમત હંમેશા 0 થશે ચલો ત્યારબાદ અહીંયા di ની કિંમત શોધવા શું કરવાનું xi - a xi બરાબર 60 તો 60 માઈનસ એ એટલે 50 તો 60 માઈનસ 50 એટલે જવાબ આવશે આપણો 10 70 માઈનસ 50 એટલે થશે 20 80 માઈનસ 50 તો જવાબ થશે આપણો 30 તો આ આપણે di ની કિંમતો શોધી ખ્યાલ આવ્યો di ની કિંમતો શોધવાનું કારણ શું કારણ કે અહીંયા આ સૂત્રની અંદર આપણે એની જરૂર પડે છે હવે આપણે સાનો સરવાળો સિગ્મા એટલે સરવાળો કોનો સરવાળો fi di નો સરવાળો કરવાનો છે તો સૌથી પહેલા આપણે fi di શોધવાના થાય તો અહીંયા જે કિંમતો આપી છે એ fi ની કિંમતો છે અને આ બધી કિંમતો આસાની કિંમતો છે તો આ કિંમતો di ની કિંમતો છે તો ચલો હવે આના પછીનું જે ખાનું છે એ આપણે fi di નું રાખીએ ખ્યાલ આવ્યો તો અહીંયા આપણે fi di શોધીશું fi એટલે કઈ કિંમતો તો આ બધી કિંમતો છે એને કહેવાય fi ની કિંમતો અને અહીંયા જે કિંમતો છે આ બધી કિંમતો છે di ની કિંમતો ખ્યાલ આવ્યો હવે શું કરવાનું તો fi di fi એટલે 6 di ની કિંમત અહીંયા કેટલી છે 30 તો આ બંનેનો ગુણાકાર કરવાનો તો 6 તરી 18 એટલે થશે 180 અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ તો પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા જવાબ આવે માઇનસ 180
અહીંયા જે કિંમતો મળી આ બધી કિંમતો શું છે આ કિંમતો છે fi di આપણે શાની જરૂર છે તો આ કિંમતોનો સરવાળો શોધવાનો છે સરવાળાને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ કોનો સરવાળો fi di નો એટલે એને કહેવાય સિગ્મા fi di બરાબર આપણે શોધવાના છે સિગ્મા fi di શોધવા માટે શું કરવાનું તો અહીંયા 0 ની ઉપરની અહીંયા જે કિંમતો છે એ ઋણ કિંમતો છે નીચેની કિંમતો ધન છે આ પેલા ધન કિંમતોનો સરવાળો અને ઋણ કિંમતોનો સરવાળો અલગથી કરવાનો तो 40 ने 40 80 80 ने 30 થશે 110 તો આ કિંમતો થઈ 110 આ કિંમતોનો સરવાળો કરીએ તો અહીંયા છે 180 અને આ 220 આ 20 180 માં ઉમેરે એટલે 200 200 ને 200 400 470 એટલે જવાબ આવશે 470 પણ અહીંયા બધે માઈનસ છે તો આ જવાબ આવે -470 હવે શું કરવાનું તો આ 470 માંથી 110 બાદ કરીશું તો 0 માંથી 0 7 માંથી 1 જશે એટલે જવાબ 6 4 માંથી 1 એટલે જવાબ 3 તો જવાબ 360 આયા નિશાની કોની મોટાની મોટા 470 જો જવાબ આવે -360 તો સિગ્મા fi di નો જવાબ આપણને કેટલો મળ્યો -360 જવાબ મળે છે ચલાયો તો આ રીતે આપણે સિગ્મા fi di ની કિંમતો શોધી કેટલી મળી આપણને સિગ્મા fi di ની કિંમત -360 મળે છે સિગ્મા fi ની કિંમત કેટલી મળી 35 મળી આપણે જેટલી કિંમતોની જરૂર હતી એની જરૂર હતી એ મળ્યા 50 સિગ્મા fi di -360 અને સિગ્મા fi એની કિંમત 35 મળે છે તો આ બધી કિંમતો મળી એને સૂત્રમાં મૂકીશું એટલે આપણને મધ્યક પણ મળી જશે ખ્યાલ આવ્યો હવે કિંમતો મૂકીએ સૂત્રમાં સિગ્મા fi di ની કિંમત છે -360 ભાગ્યા સિગ્મા fi ની કિંમત છે 35 હવે જો આ પ્લસ માઈનસ તો પ્લસ માઈનસ થશે માઈનસ આ 50 એમ तो प्लस माइनस माइनस હવે આ 360 ભાગ્યા 35 તો બરાબર 360 એટલે 36 ગુણ્યા 10 થશે 35 એટલે 7 5 35 આ 10 એટલે 5 2 10 તો 5 5 જતા રહેશે વધુ શું 36 ગુણ્યા 2 હવે આ 50 એમના એમ માઈનસ 36 ગુણ્યા 2 તો 36 2 થશે 72 72 ભાગ્યા 7 આપણને જવાબ મળે હવે શું કરવાનું તો 72 ભાગ્યા 7 શોધવાના એનો જે જવાબ આવે એને 50 માંથી બાદ કરવાનું તો 50 માઈનસ હવે આપણે શું શોધવાનું રહ્યું તો 72 ભાગ્યા 7 શોધવાના રહ્યા તો સૌથી પહેલા આપણે 72 ભાગ્યા 7 નો કેટલો જવાબ આવે છે એ પણ શોધી નાખીએ તો અહીંયા સુધી 72 ભાગ્યા 7 તો 7 એકા 7 7 માંથી 7 જશે એટલે જવાબ આવશે 0 અહીંયાથી ઉતારીએ 2 ભાગ ના ચાલે એનું શૂન્ય મૂકીએ હજી પાછળ અહીંયાથી બીજી કોઈ સંખ્યા આપણે નીચે ઉતારવી પડે પરંતુ અહીંયા સંખ્યા નથી તો અહીંયા પોઈન્ટ મૂકીએ અહીંયા 0 તો 7 2 14 20 માંથી 14 જશે તો જવાબ આવશે 6 ફરીથી આગળ ભાગ ચલાવવા માટે શૂન્ય મૂકીએ તો 7 8 56 તો 60 માંથી 56 જશે તો જવાબ આવશે આપણો 4 ફરી શૂન્ય મૂકીએ તો 7 5 35 40 માંથી 35 જશે તો જવાબ આવશે 5 એટલે આમને આમ આપણો ભાગાકાર ચાલતો જશે તો આપણો જવાબ અહીંયા કેટલો મળે છે 10.285 જવાબ મળે છે હવે આપણે અહીંયા પોઈન્ટ પછી બે જ આંકડા રાખવા હોય તો શું કરવાનું તો આ 50 એમના એમ માઈનસ 10.285 છે આ 5 છે તો આમાં એક ઉમેરી દઈએ તો જવાબ થશે 10.29 હવે આપણે મધ્યક શોધવાનો છે એની કિંમત કેટલી મળશે તો 50 માઈનસ
10.29 જેટલી કિંમત મળે છે. હવે આપણે શું કરવાનું થાય તો 50 માંથી 10.29 બાદ કરવાના થશે. હવે પોઈન્ટ દશાંશ ચિહ્ન હોવાળા અથવા તો પોઈન્ટ વાળી જે સંખ્યા હોય એના સરવાળા બાદબાકી કરતા તમારે ધ્યાન રાખવું જોઈએ, નહીં તો જવાબ ખોટો મળી શકે. શું ધ્યાન રાખવાનું તો સરવાળો કે બાદબાકી કરતી વખતે પોઈન્ટ પછી સરખા આંકડા હોવા જોઈએ. સામા બંને કિંમતોના 50 માં પણ અને બાકીની જે કિંમત છે એમાં પણ પોઈન્ટ પછી સરખા અંકો હોવા જોઈએ. તો અહીંયા 50 છે એમાં પોઈન્ટ પણ નથી, તો એનો જવાબ થશે આ 50 અને પોઈન્ટ પછી અહીંયા બે આંકડા છે તો અહીંયા પણ બે હોવા જોઈએ, એટલે 50.00. નીચે લખવાના 10.29, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે લખવાના. ચાલો હવે બાદ બાકી કરીએ. અહીંયા 0 છે, 0માંથી 9 ના જાય તો 10 જ લઈશું, તો અહીંયા 4, 9, 9 અને 10, 10માંથી 9 જશે તો 1, 9માંથી 2 એટલે 7, 9માંથી 0 એટલે 9 અને 4માંથી 1 એટલે જવાબ આવ્યો 39.71. તો આપણો જવાબ મળે છે 39.71. ખ્યાલ આવ્યો? તો આ આપણે ધારેલ મધ્યકની રીતે આપેલી માહિતીનો મધ્યક શોધ્યો. શું છે ધારેલી માહિતી? ધારેલી મધ્યકની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર છે a વત્તા x બાર બરાબર a વત્તા સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. આમાં ધ્યાન શું રાખવાનું છે તો DIની કિંમત શોધવાની છે. DIની કિંમત શોધવા માટે શું કરવાનું તો DI બરાબર XI માઇનસ A. એટલે શું? તો ધારેલો મધ્યક ક્યાં ધારવાનો? તો XIમાં ધારવાનો. કઈ કિંમત ધારવાની? તો સામાન્ય રીતે વચ્ચોવચ આવતી હોય એ કિંમત ધારવાની, કે જેથી આપણી ગણતરી સરળ થઈ શકે. તો ઉદાહરણ 2, એનો આપણે બીજી રીત ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધ્યો. તો ચાલો હવે આપણે ઉદાહરણ 2નો ત્રીજા નંબરની રીત મધ્યક શોધવાની, પદ વિચલનની રીત. આ રીતની મદદથી આપણે માહિતીનો મધ્યક શોધીએ. ત્રણેય રીતોમાં સૌથી પહેલાં શું કરવાનું તો આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને કોષ્ટકની ઊભું દર્શાવવાનું, મધ્ય કિંમત પણ શોધી નાખવાની, ત્યારબાદ પદ વિચલનની રીતથી મધ્યક શોધવા માટેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI. ખ્યાલ આવ્યો? તો પદ વિચલન માટેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI. આની અંદર આપણે સાની કિંમત સાની જરૂર પડશે તો એ એટલે ધારેલો મધ્યક. ક્યાંથી ધારવાનો? તો વચ્ચોવચ હોય એ, તો એ બરાબર થશે 50. તો એની કિંમત થઈ 50. તો ચલાવ એની કિંમત તો મળી. હવે સિગ્મા FI UI અહીંયા UIની કિંમત આપણે શોધવાની થશે. ખ્યાલાયો? આગળની કિંમત આવો. આગળ આપણે સાની કિંમત શોધતા હતા? સિગ્મા FI DI શોધતા હતા. અહીંયા આપણે સાની કિંમત આવશે? હવે UIની કિંમત આવશે અને ગુણ્યા H. ખ્યાલાયો? તો આ થયું સૂત્ર. શું છે સૂત્ર? એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. આ સૂત્રની મદદથી આપણે મધ્યક શોધીએ. તો એ પદ વિચલનની રીતથી મધ્યક શોધે એવું કહેવાય. તો UIની કિંમત કઈ રીતે શોધવાની એ પણ જોઈએ. અને આ H એટલે શું? તો H એટલે કોઈ પણ એક કિંમત કે જે તમારે ધારવાની રહેશે. તો બે કિંમતો ખરેખર ધારવાની થાય અહીંયા, A અને H. H બરાબર કઈ કિંમત લેવાની? તો H બરાબર તમે કોઈ પણ કિંમત લઈ શકો, પણ એના માટે પણ આપણે H બરાબર કઈ કિંમત લઈશું? તો H બરાબર વર્ગ લંબાઈ જેટલી કિંમત આપણે લઈશું. H બરાબર શું લેવાનું? વર્ગ લંબાઈ જેટલી કિંમતો લેવાની. વર્ગ લંબાઈ કઈ રીતે શોધવાની? તો અહીંયા જો આ જે છે આને વર્ગ કહેવાય. વર્ગ લંબાઈ શોધવાનું શું કરવાનું? તો 25 - 15 કરવાના. ખ્યાલ આવ્યો? આજે 25 - 15, તો 25માંથી 15 બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 10 આવશે. 35 - 25 કરવાના તો પણ જવાબ 10 આવશે. ખ્યાલ આવ્યો? તો સામાન્ય વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર છે કે ભાઈ ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. અને ઉર્ધ્વસીમા કહેવાય અધસીમા. 35 - 25 કરશો તો પણ જવાબ 10 આવશે. પરંતુ ઘણી વખત આ રીતે બાદબાકી આ રીતે વર્ગ લંબાઈ શોધવામાં તકલીફ શું થાય છે? તો ઘણી વખત અહીંયા જો 15 - 25 આપેલા છે, પછી અહીંયા 25 - 35. તો અહીંયા તમે જોઈ શકો આ બે કિંમતો કેવી છે? સરખી છે. પરંતુ અમુક વખત એવું આપેલું હોય કે 15 - 25 પછી અહીંયા 26 - 35. તો અહીંયા તમે જોઈ શકો આ બે કિંમતો કેવી થઈ? અલગ અલગ થઈ. અને જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય અને તમે જો મધ્ય વર્ગ લંબાઈ આ બંનેની બાદબાકી કરવાથી મળતી વર્ગ લંબાઈ ખોટી મળે
છે તો એવા સંજોગોમાં શું કરવાનું તો આ બે કિંમતોની બાદબાકી કરવાની ચલાયો હવે આપણે વર્ગ લંબાઈ શોધવા માટે શું કરીશું તો આ બાજુની કોઈ પણ બે કિંમતો લેવાની અને એની બાદબાકી કરવાની જે જવાબ મળે એને વર્ગ લંબાઈ કહીશું તો અહીંયા જો કેટલા છે 45 અને 55 આ બંનેની બાદબાકી કરીએ તો 55 માઈનસ 45 તો જવાબ કેટલો આવશે 10 તો h બરાબર કેટલા લેવાના 10 લેવાના તો h બરાબર લઈશું 10 h ની કિંમત કેવી રીતે શોધવાની તો આ બાજુમાંથી કોઈ પણ બે કિંમતો લેવાની અથવા આ બાજુમાંથી પણ કોઈ પણ બે કિંમત ધારો કે અહીંયા તમે લો 35 ને 45 તો 45 માઈનસ 35 કરશો તો પણ જવાબ 10 મળે છે તો h ની કિંમત આપણે શોધવાની કઈ રીતે આ બાજુમાંથી કોઈ પણ બે કિંમતો લેવાની અથવા આમાંથી કોઈ પણ બે ધારો કે 65 ને 75 લેશો તો પણ જવાબ 10 આવે તો h બરાબર કેટલા લેવાના 10 ખ્યાલ આવ્યો તો ઘણી વખત શિક્ષકો આ રીતે પણ શીખવતા હોય છે કે 35 માઈનસ અહીંયા તો 25 છે ને આપણે તો 35 માઈનસ 25 તો એ રીતે પણ જવાબ સાચો આવે છે પરંતુ કેવા સંજોગોમાં આ બધી કિંમતો સરખી હોય ને ત્યારે જ એનો જવાબ સાચો મળે પરંતુ અલગ અલગ કિંમત હોય એવા પ્રશ્નો પણ ક્યારેક પૂછાઈ જતા હોય તો એવા સંજોગોમાં પણ ભૂલ ના થાય એના માટે આપણે h ની કિંમત કઈ રીતે શોધવાની આ બાજુથી કોઈ પણ બે કિંમતો લેવાની અથવા તો આ બાજુથી કોઈ પણ બે કિંમતો લેવાની અને બાદબાકી કરવાની તો અહીંયા આપણને h ની કિંમત કેટલી મળે છે 10 મળે તો અહીંયા h ની કિંમત 10 આવશે હવે ui શોધવાના છે તો આના પછીનું ખાનું આપણે ui નું બનાવવાનું થાય ui નું ખાનું કઈ રીતે બનાવવાનું તો ui બરાબર xi માઈનસ a ભાગ્યા h h બરાબર કેટલા લીધા છે 10 લીધા છે તો આ રીતે ui ની કિંમત શોધવાની થશે તો શોધી આપણે ui બરાબર xi માઈનસ a ભાગ્યા h xi એટલે કેટલા તો xi એટલે અહીંયા જે કિંમતો હોય તો અહીંયા પહેલા ui ની પ્રથમ કિંમત શોધવા માટે xi બરાબર કેટલા લેવાના 20 તો અહીંયા લખીએ 20 માઈનસ a a એટલે ધારેલો મધ્યક કેટલો છે 50 તો અહીંયા લખીએ 50 ભાગ્યા h એટલે 10 ખ્યાલ આવ્યો હવે શું કરવાનું તો 20 માઈનસ 50 તો જવાબ આવે માઈનસ 30 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય જશે તો જવાબ આવે આપણો માઈનસ 3 તો અહીંયા કેટલી કિંમત આવશે માઈનસ 3 ચલો બીજા નંબરની ui ની કિંમત શોધવા શું કરવાનું તો એમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો બીજા નંબર માટે xi બરાબર કેટલા થશે 30 તો આ 20 છે એની જગ્યાએ કેટલા લખવાના 30 તો 30 માઈનસ 50 30 માઈનસ 50 નો જવાબ આવશે માઈનસ 20 શૂન્ય શૂન્ય જશે તો જવાબ આવશે આપણો માઈનસ 2 તો અહીંયા જવાબ આવે માઈનસ 2 એવી જ રીતે ત્રીજા નંબરની કિંમત શોધવા માટે અહીંયા કેટલા લખવાના તો xi બરાબર કેટલા છે અહીંયા 40 તો અહીંયા લખીશું 40 માઈનસ 50 તો જવાબ આવશે આપણો 10 10 10 જતા રહેશે તો જવાબ આવશે માઈનસ 1 તો અહીંયા જવાબ આવશે આપણો માઈનસ 1 ચલો હવે 50 માઈનસ 50 કરશો તો 0 0 ભાગ્યા 10 એટલે જવાબ 0 પછી 60 માઈનસ 50 તો 60 માઈનસ 50 નો જવાબ આવશે 10 અને ભાગ્યા 10 તો જવાબ આવશે 1 પછી અહીંયા 2 અને 3 તો આ રીતે આપણને ui ની કિંમતો મળે છે આપણે હવે આગળ શું કરવાનું આપણે સરવાળો કરવાનો કોનો fi ઇન્ટુ ui નો તો સૌથી પહેલા આપણે fi ઇન્ટુ ui શોધવાના થાય તો આ ખાનું આપણે બનાવવાનું fi ઇન્ટુ ui fi ઇન્ટુ ui એટલે શું તો fi ગુણ્યા ui તો fi ની કિંમત આ બધી કિંમતો શાની છે fi ની અને ui આ કિંમતો છે ui ની કિંમતો છે બંનેનો ગુણાકાર કરીને જવાબો લખવાના તો fi બરાબર 6 ui ની કિંમત 3 તો 6 તરી 18 થશે આ કેવા છે માઇનસ તો માઇનસ 18 fi ની કિંમત 11 ui ની કિંમત માઇનસ 2 તો 11 2 22 જવાબ આવે આપણો માઇનસ 22 7 ગુણ્યા 1 તો 7 એકા 7 પરંતુ માઇનસ તો માઇનસ 7 4 ગુણ્યા 0 જવાબ થશે 0 4 ગુણ્યા 1 તો 4 એકા 4 2 2 4 થશે અને 1 તરી 3 તો આ રીતે આપણે fi ઇન્ટુ ui શોધ્યા ખ્યાલ આવ્યો તો અહીંયા આપણને fi ઇન્ટુ ui મળી ગયા હવે આપણે શાની જરૂર છે સિગ્મા fi ui સિગ્મા એટલે સરવાળો કોનો સરવાળો કરવાનો fi ui નો સરવાળો તો સિગ્મા fi ui હવે આનો સરવાળો કરવા માટે શું કરવાનું તો આગળ કહ્યું એમ 0 થી ઉપરની જે માઈનસ ઋણ કિંમતો છે એનો સરવાળો કરવાનો 0 થી નીચેની જે ધન કિંમતો છે એનો સરવાળો કરવાનો તો અહીંયા આ 18 ને 2 20 અને આ 20 તો 20 ને 20 40 40 ને 7 47 તો આનો જવાબ કેટલો મળે છે 47 આ 4 ને 4 8 ને 3 11 તો આનો જવાબ મળે છે 11 આ
माइनस 47 आ प्लस 11 बादबाकी करो 7 માંથી 1 જશે તો 6 4 માંથી 3 એટલે 1 નિશાની મોટાની તો જવાબ આવ્યો માઈનસ 36 તો સિગ્મા FIUI નો જવાબ કેટલો મળે છે માઈનસ 36 મળે છે ખ્યાલ આવ્યો તો આપણે આ સૂત્રની અંદર જે જે કિંમતોની જરૂર છે એ બધી જ કિંમતો આપણને મળી ગઈ આ બધી કિંમતો મૂકીએ તો આપણો મધ્યકનો જવાબ પણ મળશે તો a બરાબર 50 લખ્યા વત્તા સિગ્મા FIUI સિગ્મા FIUI કેટલા છે માઈનસ 36 તો આનો જવાબ થશે માઈનસ 36 ભાગ્યા સિગ્મા FI ની કિંમત છે 35 ગુણ્યા h h ની કિંમત છે 10 ચલો સાદું રૂપ આપીએ તો આ 50 એમ ના એમ આ વત્તા ઓછા ઓછા 36 ભાગ્યા 35 અને આ ગુણ્યા 10 છેદ ઉડાડીએ તો આ થશે 5 2 10 અને આ 7 5 35 તો 5 5 જશે ચલો હવે આ 50 એમ ના એમ ઓછા 36 ગુણ્યા 2 તો 36 2 થશે 72 72 ભાગ્યા 7 તો બરાબર 50 ઓછા હવે 72 ભાગ્યા 7 તો 72 ભાગ્યા 7 નો જવાબ આપણે આગળના આગળનો દાખલો છે કે જેમાં ધારેલા મધ્યકની રીતે આપણે મધ્યક શોધવાનો હતો એમાં પણ શોધ્યો તો 72 ભાગ્યા 7 નો જવાબ આવશે 10.29 તો 50 માઈનસ 10.29 હવે શું કરવાનું તો 50 માઈનસ 10.29 કરવાના એ પણ આપણે અગાઉ કર્યા તો એનો જવાબ કેટલો મળે છે 39.71 મળે છે ચલાવો તો આ થયું પદ વિકલનની રીત કે જેમાં આપણે શું કરવાનું તો આગળના દાખલામાં કર્યું છે મોટા ભાગની ગણતરીઓ તો એની એક છે પરંતુ નવું શું છે તો UI ની કિંમત શોધવી એ નવું છે એમાં પણ શું કરવાનું તો XI - A એ તો આપણે આગળ કર્યા જ છે પરંતુ એને H વડે ભાગવાના H એટલે કઈ કિંમત તો વર્ગ લંબાઈ કઈ રીતે શોધવાની તો આ લાઇનમાંથી કોઈ પણ બે કિંમતો લેવાની એની બાદબાકી કરવાની ખ્યાલ આવ્યો અથવા તો આ લાઇનમાંથી કોઈ પણ બે કિંમત લો તો પણ ચાલે ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે પદ વિચલનની રીતથી મધ્યક શોધ્યો તો આ થયું ઉદાહરણ 2 ઉદાહરણ 2 ની અંદર આપણે ત્રણેય રીતો મધ્યક શોધવાની જે ત્રણ રીતો છે પ્રત્યક્ષ રીત ડાયરેક્ટ મેથડ ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત તો આ ત્રણેય રીતની મદદથી આપણે ઉદાહરણ 2 એનો મધ્યક શોધ્યો તો આજના માટે આટલું જ રાખીએ હવે પછીના વિડીયોમાં આપણે આપણો અભ્યાસ આગળ વધારીશું આગળના ઉદાહરણો ગણીશું અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોનું પણ સોલ્યુશન મેળવીશું સો ધેટ્સ ઇટ ફોર ટુડે સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો થેન્ક્સ ફોર વોચિંગ